પાંખો ફફડાવતું આ પતંગિયું બનાવવા માટે આપણે જોઈશે 5 રિંગ ચુંબક, રબરના ટુકડા, પેપર ક્લિપ, ગુંદર, કાગળનું એક પતંગિયું અને 30 સેન્ટીમીટર પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને એક જાડો સાયકલનો સ્પોક. આ ફૂટપટ્ટીના બે છેડા પર રબરના બે ટુકડા ઊભા ઝોંટાડી દો. આ રબરના ટુકડાઓમાં બરોબર વચ્ચે એક કાણું જરૂર હોવું જોઈએ. હવે એક જાડો સાયકલ સ્પોક લો, એના પર ચુંબક ચોંટે છે કે નહીં તે જોઈ લો. હવે જો રિંગ ચુંબકને એ સ્પોકમાં ઉપરથી વેરવીને એ સ્પોકને સીધો ઊભો રાખશો અને ચુંબકને ધીમેથી ટપલી મારશો તો ચુંબક આ રીતે ચક્કર ચક્કર ફરતું જઈને ધીમે ધીમે નીચે આવશે. હવે આ રિંગ ચુંબકને સ્પોકમાં ભેરવી દો અને સ્પોકના બે છેડાને રબરના બે ટુકડાઓમાં ભેરવી દો. ફૂટપટ્ટી અને સ્પોકની વચ્ચે થોડીક જગ્યા રાખવાનું ભૂલતા નહીં, જેથી ચુંબક સ્પોકમાં ડાબે જમણે આરામથી આવજા કરી શકે. આ રીતે આરામથી ફરી શકે. હવે એક પેપર ક્લિપ લો અને એના પર થોડોક ગુંદર ચોપડી દો. આ ક્લિપને પાતળા કાગળમાંથી બનાવેલા રંગબેરંગી પતંગિયાની પીઠ પાછળ ચોંટાડી દો. હા, આમ થોડી વાર રાહ જુઓ એટલે ગુંદર સુકાઈ જાય. અને હવે જો તમે આ ચુંબકને પતંગિયાની પીઠ પાસે લાવશો તો એ ક્લિપ ઉપર આરામથી ચોંટી જ જશે. હવે પતંગિયાને ફૂટપટ્ટીની ઉપરની બાજુ પર મૂકો ને ફૂટપટ્ટીની પાછળની બાજુ પર ચુંબક રાખો. આ ચુંબક પતંગિયાની ક્લિપને અડતું તો નથી, છતાં પણ તેનું થોડું આકર્ષણ બળ તેને લાગે છે અને તેને કારણે પતંગિયું પણ ચુંબકની સાથે જ નીચે આવે છે. ચુંબક જેમ ધીમેથી ધ્રુજતું ધ્રુજતું નીચે આવે છે તો એની સાથે જ પતંગિયાની પણ એવી જ મૂવમેન્ટ થાય છે. નજીકથી જોવા સુંદર દ્રશ્ય, પતંગિયું પાંખો ફવડાવતું નીચે ઉતરી રહ્યું છે અને એની પાછળ જોઈએ તો ચુંબક ચક્કર ચક્કર ફરતા જઈને ધીમે ધીમે નીચે આવી રહ્યા છે. આમથી જોઈએ તો પતંગિયું પાંખો ફફડાવતું નીચે આવી ગયું. જુઓ આ બે છોકરીઓ કેટલી મજાથી આ મસ્ત રમકડું રમી રહી છે. એ હા.